ఈ రామాయణాన్ని 222 తులాల బంగారం, వెండి, నిజమైన వజ్రాలు, రత్నాలతో రూపొందించారు. 530 పేజీలున్న ఈ రామాయణం 19 కిలోల బరువు ఉంటుంది. મારા દાદા શ્રી રામભાઈ ગોકળભાઈ ભક્ત, એમણે આ 81 સાલમાં સુવર્ણ રામાયણ બનાવ્યું હતું. રામાયણ ટોટલ 19 કિલોનું છે. એમાં 200 તોલાની ઇંક વપરાય ને 22 તોલા મુખ્ય પેજ પર મૂર્તિમાં વપરાયું છે. સૌ પ્રથમ જે રામજીની મૂર્તિ 20 તોલાની છે અને ઉપરના ભાગમાં શંકરજી, હનુમાનજી ને ગણપતિની 2 તોલાની મૂર્તિઓ છે અને તુલસીકૃત રામાયણ લખેલું છે ઉપર, તે માણેક રત્નથી જડિત છે. બીજા એના સ્તંભ મંદિરના બનાવેલા છે, તે ડાયમંડના છે, હીરાના છે. રામજીના મુગટમાં નીલમણી મૂકેલું છે, એટલે આમ હીરા માણેક પન્ના ગ્રીન છે, તે પન્ના છે ને પેજ કવર ચાંદીનું છે, એટલે સોનું, ચાંદી, હીરા, માણેક, પન્ના, એ રીતે આખું પુસ્તકનું મુખ્ય પૃષ્ઠ તૈયાર કરેલું છે. సూరత్లో ఉంటున్న రాజేష్ కుమార్ భక్త్, ఇందిరాబేన్ భక్త్ దంపతులు ప్రస్తుతం ఈ స్వర్ణ రామాయణాన్ని సంరక్షిస్తున్నారు. ఈ సోను తో આપણે ઠંડુ પડે એટલે ઘન સ્વરૂપ, પણ દાદાએ જે રસ સિદ્ધિ પ્રાપ્ત કરેલી તેના દ્વારા દાદાએ આ ઇંક બનાવીને બનાવ્યું છે એવી ખબર મને, એટલે રસ સિદ્ધિ એમણે પ્રાપ્ત કરેલી. આમ તો નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયા છે દર્શન માટે ને મોરારી બાપુ પણ આ ઘરે આવી ગયા, આ ઘરને પાવન કરી ગયેલા છે. ఇందిరాబేన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి జర్మనీ నుంచి ప్రత్యేకంగా పేపర్ తెప్పించారు. రామాయణమాં દરેક સુવર્ણ પેજની ઉપર 2 બટર પેપર વાપરેલા છે અને તે એક પેપર પર 10,000 વાર રામ નામ છે, એટલે ટોટલ આખા રામાયણમાં 10,000 કરોડ વાર રામ નામ છપાયેલું છે. એ ખાસિયત છે, એટલે એ બટર પેપરથી જોવું તો જ તમને ખ્યાલ આવે. આઈ ગ્લાસ લઈને ఈ పుస్తకాన్ని 1981 సంవత్సరంలో పుష్య నక్షత్రం రోజున 40 మంది కలిసి 9 గంటల్లో రూపొందించారని ఈ దంపతులు చెబుతున్నారు.